ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાપર તાલુકામાં અનેકવિધ સેવાઓ. રાપર શહેરના સ્વર્ગસ્થ વાઘજીભાઈ ધરમસિંહભાઈ પટેલ નગરપાલિકા સંચાલિત ટાઉન હોલમાં આઝાદીના અમૃત મહોત્સવ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 21 દિવસની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે સરહદી રાપર તાલુકામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 100 જેટલા ગરીબ પરિવારોને રાપર તાલુકાના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાના હસ્તે ગેસની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો 10 જેટલા પરિવારોને મફત અનાજ સાથે કાનપર, હમીરપર, મોટી, આણંદપર, જાટાવાડા જેવા ગામોમાં 100% રસીકરણની કામગીરી પૂર્ણ થતાં આ ગામના સરપંચોને ઉત્તમ કામગીરી કરવા બદલ પંકજભાઈ મહેતા, રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલાને અગ્રણીઓ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ બાબતે મોટી હમીરપરના સરપંચ ભરતભાઈ રાજપૂત અને કાનપર ગામના સરપંચ અમૃતભાઈ સુથારે પોતાને સહયોગ આપનાર ગ્રામજનોને આરોગ્ય ખાતાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ તકે અમદાવાદથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઓનલાઈન સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે 71,000 વૃક્ષો વાવવાની જાહેરાત કરવામાં આવી ત્યારે અમદાવાદની સાથે સાથે રાપરનો ટાઉન હોલ પણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા આજના આ પ્રોગ્રામમાં હાજર રહેલા લાભાર્થીઓને ગંગા સ્વરૂપા સહાય ગેસ કીટ અને કોરોના કાળમાં મા બાપ ગુમાવ્યા હોય એવા બાળકોને પ્રતિક કવર આપવામાં આવ્યા. પ્રતિક કવર આપ્યા બાદ રાપર એપીએમસી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાપર તાલુકાના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા, પૂર્વ પ્રમુખ ડોલરરાયભાઈ ગોર, રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા, તાલુકાના પેટ ભાજપ અગ્રણી હાજી અલ્લા રખાભાઈ રાઉમા, રાપર તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરતભાઈ મસુરિયા, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, લાલજીભાઈ કારોત્રા, મેહુલભાઈ જોશી, વાલજીભાઈ વાવિયા, ભીખુભા સોટા, અકબરભાઈ રાઉમા, રામજીભાઈ પિરાણા, નિલેશભાઈ માલી, હઠુભા સોટા, બળવંતભાઈ ઠક્કર, દિલીપભાઈ જાદવ, દેવરાજભાઈ દૈયા, રમજાનભાઈ મહેડા, જાનખાન બલોચ, મહિલા મોરચાના લક્ષ્મીબેન ગોસ્વામી, દીનાબેન સોલંકી અને અગ્રણીઓએ હાજર રહી સમગ્ર કાર્યક્રમને વધાવવા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સૌએ 71મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તો રાપર શહેર બક્ષીપંચ મોરચા દ્વારા સાંજે રાપર શહેરના રામ મંદિર ખાતે આરતી પૂજનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું બક્ષીપંચ મોરચાના પ્રમુખ અવિનાશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. તો સમગ્ર કાર્યક્રમ બાબતે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ મા આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા આપેલ માહિતી અત્રે દર્શકો માટે પ્રસ્તુત છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ સોલંકી અને આભાર વિધિ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિકભાઈ વંશ દ્વારા કરવામાં આવી હતી. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. દેશના આદરણીય વડાપ્રધાન, વિશ્વ નેતા અને સમગ્ર દેશની જનતામાં જેમનું હૃદયમાં સ્થાન છે એવા આદરણીય નરેન્દ્રભાઈનો 71મો જન્મદિવસ છે. સમગ્ર દેશની અંદર આ જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવાઈ રહ્યો છે, એ જ રીતે વાગડની અંદર પણ નરેન્દ્રભાઈનો જન્મદિવસ અલગ અલગ સેવાના પ્રકલ્પો દ્વારા ઉજવાઈ રહ્યો છે. આજે રાપર શહેરની અંદર નગરપાલિકા દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સરકાર શ્રીના માધ્યમથી, ગુજરાત સરકારના માધ્યમથી એક અનોખો કાર્યક્રમ, સેવાનો કાર્યક્રમ આજે અહીંયા યોજાયો હતો અને એ અંતર્ગત અનેક બહેનોને સહાયની રકમના ચેકો અર્પણ કરવામાં આવ્યા છે, અનેક પરિવારની અંદર ગેસના બોટલ અર્પણ કરવામાં આવ્યા છે. આ રીતે સેવાના અનેક પ્રકલ્પો દ્વારા ક્યાંક ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે, ક્યાંક અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રમત ગમતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, અને આજ સાંજે આ શહેરની અંદર રામધૂનનો પણ કાર્યક્રમ યોજીને અલગ અલગ પ્રકારના વૃક્ષારોપણના કાર્યક્રમો પણ ક્યાંક સહકારી ક્ષેત્ર દ્વારા યોજીને આજે એનું ઉત્સાહભેર જે જન્મદિવસ છે એની ઉજવણી કરવામાં આવી રહી છે. આ એટલા માટે કે નરેન્દ્રભાઈ લોકનેતા છે, લોકોના હૃદયમાં એમનું સ્થાન છે, કારણ કે એમણે જ્યારથી શાસનની ધુરા સંભાળી ત્યારથી આ દેશના સંસાધનો ઉપર પ્રથમ ગરીબ લોકોનો, વંચિત લોકોનો, પીડિત લોકોનો, શોષિત લોકોનો અધિકાર છે એ માત્ર વાત નથી કરી, પરંતુ દરેક યોજનાની અંદર એ પ્રકારે સમાજના છેવાડાના માનવી સુધી દરેક યોજના પહોંચે એ પ્રકારનું કાર્ય સરકાર, વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તાના માધ્યમથી આ સેવા
વિશ્વનું નેતૃત્વ કરવાની શક્તિ ઉત્પન્ન કરી છે કે આજે સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ સમસ્યા હોય તો એની નજર ભારત ઉપર અને આદરણીય નરેન્દ્રભાઈ ઉપર હોય છે। આવા વિશાળ વ્યક્તિત્વનો આજે જન્મદિવસ છે। સમગ્ર વાગડ વિસ્તારની જનતા વતી એમને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। એમનું આયુષ્ય ખૂબ લાંબુ હોય અને એમનું સ્વાસ્થ્ય પરમાત્મા ખૂબ સરસ આપે એવી હૃદયપૂર્વકની સમગ્ર વાગડની જનતા વતી શુભકામના પાઠવું છું।